દેશભરમાં દર વર્ષે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસર દરેક ઋતુમાં જોવા મળી રહી છે. પર્યાવરણ બચાવવા માટે નિષ્ણાંતો વિનંતી કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને જણાવ્યું છે કે સરકાર 111 કિમી લાંબા કાવડ યાત્રા માર્ગ માટે 1 લાખથી વધુ વૃક્ષો કાપવા જઈ રહી છે, જેમાં 33,000થી વધુ મોટા વૃક્ષોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે 1 લાખથી વધુ વૃક્ષો કાપવાની મંજૂરી આપી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ આ સમગ્ર મામલે 8 જુલાઈએ વધુ સુનાવણી કરશે. જોકે યોગી સરકારના આ નિર્ણયથી પર્યાવરણ પર શું અસર થશે તેની ચિંતાએ જોર પકડ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.